हेलो स्टूडेंट्स, लास्ट वीडियो लेक्चर में आपणे होथोर्न एक्सपेरिमेंट स्टार्ट कर्यो हतो। होथोर्न एक्सपेरिमेंट में जनरली चार स्टेजिस छे, इल्युमिनेशन एक्सपेरिमेंट, रिले एसेम्बली टेस्ट रूम एक्सपेरिमेंट, मास इंटरव्यू प्रोग्राम एंड फोर्थ छे बैंक वायरिंग ऑब्जर्वेशन रूम एक्सपेरिमेंट। चारमांथी आपणे बे ऑलरेडी डिस्कस करी लीधा हता, इल्युमिनेशन एंड रिले एसेम्बली टेस्ट रूम एक्सपेरिमेंट, बराबर ने। इल्युमिनेशन एक्सपेरिमेंटमां शुं हतुं કે ભાઈ જે લાઇટનિંગ છે વર્કપ્લેસમાં, જે ઇલ્યુમિનેશન છે, અમાઉન્ટ ઓફ લાઇટ છે, એની પ્રોડક્ટિવિટી ઉપર શું અસર થાય છે એ જોવા માટે વર્કર્સ જેટલા હતા એને બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા। એક ગ્રુપ હતું એક્સપેરિમેન્ટ ગ્રુપ કે જેમાં વેરિયસ ઇન્ટેન્સિટીની લાઇટ આપતા હતા, બીજું હતું કંટ્રોલ ગ્રુપ કે જેમાં કોન્સ્ટન્ટ લાઇટ રાખતા હતા। અને પછી એ લોકોએ એવું ફાઇન્ડ આઉટ કર્યું કે ભાઈ જેમ જેમ તમે લાઇટ વધારો છો, ઇલ્યુમિનેશન વધારો છો તો પ્રોડક્ટિવિટી વધે છે, જેમ ઘટાડો છો તો પણ પ્રોડક્ટિવિટી વધે છે। તો ઘટે ક્યારે છે? તો કે ત્યારે જ ઘટે છે જ્યારે તમે લાઇટ છે મૂનલાઇટ સુધીની કરી નાખો છો। ચંદ્રપ્રકાશ જેટલી તમે જ્યારે લાઇટ ઓછી કરી નાખો ને તો જ પ્રોડક્ટિવિટી ઘટે છે, બાકી ઘટતી નથી। એટલે એ લોકોએ એવું કન્ક્લુઝન આપ્યું કે ભાઈ લાઇટનિંગની એટલી અસર થતી નથી, તો કોઈક અનધર ફેક્ટર છે કે જેની અસર થાય। તો એ લોકોનો ડાઉટ હતો હ્યુમન ફેક્ટર ઉપર, એટલા માટે એ લોકોએ સેકન્ડ એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યું, રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ એક્સપેરિમેન્ટ। હવે આ એક્સપેરિમેન્ટમાં એ લોકોએ શું કર્યું ભાઈ? સૌથી પહેલાં તો એ લોકોએ ટુ ગર્લ ચૂઝ કરી, જે કંપની હતી એમાંથી બે ગર્લ્સને ચૂઝ કરી। હવે આ બે ગર્લ્સે શું કરવાનું? સૌથી પહેલાં તો એની ફોર કોવર્કર્સ ગર્લ્સને જ સિલેક્ટ કરવાની હતી કે ભાઈ આ બે ગર્લ્સ છે એ જ એની કોવર્કર ગર્લ જે એની સાથે કામ કરશે એને સિલેક્ટ કરવા દીધી। આ ગર્લ્સનું કામ શું હતું? તો ભાઈ જે રિલે છે, ટેલિફોનની રિલે, એને એસેમ્બલ કરવાનું, જોડવાનું ખાલી, અને જોડી લ્યો તો ફિનિશ પ્રોડક્ટ બની જતી હતી। અને ક્યારે? જ્યારે એ કન્ટિન્યુ સ્પીડથી વર્ક કરે તો। એટલે આમાં ઘણા બધા ચેન્જીસ લઈ આવવામાં આવ્યા, મેજરલી ત્રણ ચેન્જીસ હતા। પહેલું હતું ઇન્સેન્ટિવ સિસ્ટમ, ઇન્સેન્ટિવ સિસ્ટમ એટલે પ્રોત્સાહન પ્રથામાં એણે કંઈક ચેન્જીસ કર્યા। પહેલું શું એમાં શું ચેન્જીસ કર્યા? ભાઈ ઈચ ગર્લ, દરેક ગર્લ છે જો એની કોવર્કર ગર્લ કરતાં એક્સ્ટ્રા વર્ક કરશે તો એને એક્સ્ટ્રા અમાઉન્ટ મળશે, એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ્સ મળશે। એટલે આવું જો ઇન્ટ્રોડ્યુસ કર્યું તો પ્રોડક્ટિવિટી વધી, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ। સેકન્ડ ચેન્જીસ કર્યું રેસ્ટ પીરિયડમાં, રેસ્ટ પીરિયડમાં શું ચેન્જીસ કર્યું કે સૌથી પહેલાં તો 5-5 મિનિટના બે બ્રેક આપ્યા મોર્નિંગમાં, ઇવનિંગમાં। પછી એમ કીધું કે ભાઈ એ બ્રેકને 10 સુધી કરી નાખ્યા, 10-10 મિનિટ સુધી કરી નાખ્યા, ઇન્ક્રીઝ અપ ટુ 10। તો આવું કર્યું ત્યારે શું કર્યું? ત્યારે શું થયું? ઇન પ્રોડક્ટિવિટી વધી, પ્રોડક્ટિવિટી આમાં પણ વધી। પછી કર્યું આ રેસ્ટ પીરિયડ છે એને 5 મિનિટ સુધીના પાછા કરી નાખ્યા, જે 10 મિનિટ સુધીના કર્યા હતા ને, 5-10 મિનિટ સુધીના કર્યા હતા એને પાછા 5 મિનિટના કરી નાખ્યા, પણ ફ્રિક્વન્સી વધારી દીધી કે ભાઈ વારંવાર આપશું આપણે 5-5 મિનિટના બ્રેક। તો જ્યારે ફ્રિક્વન્સી એની વધારી ત્યારે વર્ક છે ડિસ્ટર્બ થવા માંડ્યું અને વર્કની કન્ટિન્યુટી જળવાની નહીં, એટલે પ્રોડક્ટિવિટી ઘટવા માંડી। પહેલી વાર અહીંયા પ્રોડક્ટિવિટી ઘટી। પછી શું કર્યું? તો રેસ્ટ પીરિયડ રિડ્યુસ ટુ 2-10 મિનિટ્સ ઓફ ઈચ, એટલે 10 મિનિટના પાછા બે હતા એવા કરી નાખ્યા, મિડલમાં જે કર્યા હતા ને એટલા પાછા કરી નાખ્યા, 2-10 મિનિટ ઈચ, 1 ઇન મોર્નિંગ એન્ડ મોર્નિંગમાં। પછી એ લોકોને કોફી, સૂપ એવી રીતે સર્વ કરવા દીધું, બધું નાસ્તો આપતા, સ્નેક્સ પ્રોવાઈડ કરતા। તો ત્યારે આવું જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે પ્રોડક્ટિવિટી વધવા માંડી। પછી જે એના પછીનો જે ચેન્જીસ લઈ આવ્યા છે એ છે વર્કિંગ અવર ને વર્ક ડેમાં। વર્કિંગ અવર્સમાં શું ચેન્જ કર્યો? ભાઈ 5 વાગ્યાનો ટાઈમ હતો તેની જગ્યાએ 4:30 કર્યો, પછી 4 વાગ્યા સુધીનો કરી નાખ્યો, વર્કિંગ અવર્સ ઘટાડી દીધા। અને વર્ક ડેમાં પણ સેટરડે લોકો ઓફ આપવા માંડ્યું, ભાઈ સેટરડે વર્ક કરવાનું નથી। તો આવો બધો ચેન્જીસ લેવા ત્યારે પણ પ્રોડક્ટિવિટી વધી। એઝ ઈચ ચેન્જ ઓર ઇન્ટ્રોડ્યુસ એબસન્ટિઝમ, મોરાલી બધું વધવા માંડ્યું, એટલે આ વસ્તુ જોયું। તો આવું બધું થયું તો ત્યારે એ રિસર્ચરને એમ થયું કે ભાઈ આ બધા ચેન્જીસ આપણે જેટલા કર્યા એ પોઝિટિવ કર્યા, ભાઈ વર્કિંગ અવર તમે ઘટાડો, સેટરડે ઓફ રાખી દો, ગ્રુપ ઇન્સેન્ટિવ આપો, એટલે બધા પોઝિટિવ ચેન્જીસ કર્યા, એટલે આ પોઝિટિવ ફેક્ટર લઈ આવ્યા એટલા માટે પ્રોડક્ટિવિટી વધે છે। તો એ લોકોએ રિસર્ચરે એમ કીધું કે ચાલો પહેલાં હતું એવું બધું કરી નાખીએ, પાછું રિવર્ટ બેક ટુ ઓરિજિનલ, પહેલાં જે ઓરિજિનલ હતું ને એમ કરી નાખીએ, કાંઈ હવે વર્કિંગ અવર ઘટાડવાની જરૂર નથી, રેસ્ટ પીરિયડ એટલો આપવાની જરૂર નથી, બધું ઓછું કરીને। તો સરપ્રાઇઝિંગલી એ લોકોને એવું જાણવા મળ્યું તો પણ પ્રોડક્ટિવિટી વધતી હતી, પ્રોડક્ટિવિટી ઘટવાની જગ્યાએ પ્રોડક્ટિવિટી તો પણ વધતી હતી। એટલે હવે એને એવું થયું કે ભાઈ આ વસ્તુ પણ ફિઝિકલ ફેક્ટર પણ એટલા અસર કરતા નથી, પ્રોડક્ટિવિટી જે ઇન્ક્રીઝ થાય છે એ ફિઝિકલ ફેક્ટર, રેસ્ટ પીરિયડ કે ભાઈ ગ્રુપ ઇન્સેન્ટિવ્સ કે એવું કંઈ એના લીધે થતા નથી। એટલે હવે પછી આવશે આજે થર્ડ સ્ટેજ, માસ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ,
જોઈએ આજે માસ ઇન્ટરવ્યુ પ્રોગ્રામમાં શું કહે છે. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એક્સપેરિમેન્ટ અબાઉટ 20,000 ઇન્ટરવ્યુ વેર કન્ડક્ટેડ બિટવીન 1928 ટુ 1930. હવે 20,000 ઇન્ટરવ્યુ લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. ટુ ડિટરમાઇન એમ્પ્લોઇઝ એટિટ્યુડ ટુ આર ધ કંપની સુપરવાઇઝર ઇન્સ્યોરન્સ પ્લાન પ્રમોશન એન્ડ વેજીસ. જો આનું નામ જ છે માસ ઇન્ટરવ્યુ પ્રોગ્રામ, એટલે જાજા બધા ઇમ્પ્લોઇઝનું એક સાથે ઇન્ટરવ્યુ આમાં લેવા, એક સાથે તો નહીં પણ જાજા બધા લોકોનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. 1928 થી 1930 સુધી આ વસ્તુ ચાલી કે જેમાં 20,000 ઇમ્પ્લોઈનું ઇન્ટરવ્યુ લીધું, અને ઇન્ટરવ્યુમાં સુપરવાઇઝર ઇન્સ્યોરન્સ પ્લાન પ્રમોશન વેજીસ એના રિલેટેડ બધું પૂછવામાં આવ્યું. ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં The interview were conducted by the means of direct questioning. સ્ટાર્ટિંગમાં જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે એમને ડાયરેક્ટ ક્વેશ્ચન કરવામાં આવ્યા. ડાયરેક્ટ મીન્સ કેવા? તો કંઈ યસ નોમાં આન્સર મળે એવા. ડુ યુ લાઇક યોર સુપરવાઇઝર? હવે તમને એમ કહેવામાં, તમારા સુપરવાઇઝર તમને ગમે છે તો હા કે નામાં જ આન્સર આપવાનો. આવા આન્સરને કીધા ડાયરેક્ટ ક્વેશ્ચનિંગ. ડાયરેક્ટ મીન્સ ઇન્ટરવ્યુને એમ કહેવાનું કે તમને સુપરવાઇઝર ગમે છે, યસ નોમાં આન્સર આપો. ઇઝ હી ઇઝ યોર ઓપિનિયન ફેર? ડઝ હી ઇઝ યોર ફેવરિટ? શું તમારા ફેવરિટ છે? યસ ઓર નોમાં આન્સર આપવાનો. સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ ક્વેશ્ચનિંગ કર્યા. પછી ધીસ મેથડ વોઝ ઓવર સિમ્પ્લિફાઈ ધ રિસ્પોન્સ વિચ કુડ નોટ ગેટ ધ રૂટ પ્રોબ્લમ. એટલે ઘણીવાર એમ થાય કે ભાઈ ઘણીવાર ના પાડી દઈએ કે ભાઈ નો, સુપરવાઇઝર ગમે છે નો, તો એનું રીઝન કંઈ એમાં જાણવા મળતું નહોતું ડાયરેક્ટ ક્વેશ્ચનિંગમાં. તો ઓવર સિમ્પ્લિફાઈ હતી, રૂટ પ્રોબ્લમ એમાં જાણી શકાતી નહોતી. તો મેથડને ચેન્જ કરી નોન ડાયરેક્ટિવ બનાવી, નોન ડાયરેક્ટિવ ઇન્ટરવ્યુ કર્યા. તે આસ્ક ટુ લિસન ઇન્સ્ટેડ ઓફ ટોકિંગ. હવે જે ઇન્ટરવ્યુઅર હતા, જે ઇન્ટરવ્યુ લેતા હતા, એને પૂછવા કરતાં સાંભળવાનું કહેવામાં આવ્યું કે ભાઈ તમે ઇન્ટરવ્યુ, તો ઇન્ટરવ્યુઅર કેને કહેવાય કે ભાઈ જે ક્વેશ્ચન પૂછે. તો આમાં ઇન્ટરવ્યુઅરને નોન ડાયરેક્ટ ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે કોઈ પણ પૂછો છો, એક ક્વેશ્ચન ધારો કે પૂછી લીધો, પછી એનો આન્સર જે આપે છે એ સાંભળવાનો તમારે. વોઝ આસ્ક ટુ લિસન ઇન્સ્ટેડ ઓફ ટોકિંગ. બહુ વધુ બોલવા કરતાં ઇન્ટરવ્યુઅરે શું કરવાનું છે, જે ઇન્ટરવ્યુ લે છે એ વ્યક્તિએ સાંભળવાની ટ્રાય કરવાની છે ઇમ્પ્લોઈઝનું. તો ઇન્ટરવ્યુ પ્રોગ્રામ ગેવ અ વેલ્યુએબલ ઇન્સાઇટ અબાઉટ હ્યુમન બિહેવિયર ઓફ ધ કંપની. હવે આ ઇન્ટરવ્યુ જ્યારે લેવામાં આવ્યું તો એનાથી વેલ્યુએબલ ઇન્સાઇટ મળી. માણસો જે એના ઇમ્પ્લોય હતા એના જાણી શકી કે અંદરથી કે ભાઈ શું છે હ્યુમન બિહેવિયર ઓફ ધ કંપની. સમ ઓફ ધ મેજર ફાઇન્ડિંગ ઓફ ધ પ્રોગ્રામ ઇઝ અ ફોલો. હવે આ ઇન્ટરવ્યુ જ્યારે લેવામાં આવ્યું એમાંથી ઘણી બધી ફાઇન્ડિંગ થઈ એ નીચે આપી છે. પહેલું, મેરલી ગિવિંગ અ ઓપોર્ચ્યુનિટી ટુ એક્સપ્રેસ ધર ગ્રીવન્સ વુડ ઇન્ક્રીઝ ધ મોરાલ. એટલે મેરલી, એટલે માત્ર તમે તમારા જે ઇમ્પ્લોઈઝ છે એને ખાલી ઓપોર્ચ્યુનિટી ટુ ટોક, એને ખાલી બોલવાની એક તક આપો, ખાલી બોલવા જ દો ને તેમને, તો પણ એનું જે મોરાલ છે, જુસ્સો છે, વર્ક કરવાનું વધશે કે એટલીસ્ટ મેં મારું જે ગ્રીવન્સ હતું, જે મને દુઃખ હતું, મને કોઈ જગ્યાએ વસ્તુ કોઈ ના ગમી કંપનીની અંદર, એટલીસ્ટ હું એને એક્સપ્રેસ કરી શકું કોઈ વ્યક્તિની સામે, તો એવું એને થાય મનમાં, તો પછી તો પણ એનું વર્કરની પ્રોડક્ટિવિટી કહીએ કે પછી મોરલ કહીએ એ વધશે. એટલે એ એક જાણવા મળ્યું કે ભાઈ વર્કર્સને બોલવા દેવાના છીએ, જો એ બોલશે એટલીસ્ટ એનું ગ્રીવન્સ છે કોઈ વ્યક્તિ સાંભળશે તો પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવશે. સેકન્ડ કીધું, કમ્પ્લેન્સ વેર સિમ્પટમ ઓફ ડીટુટેડ ડિસ્ટર્બન્સ. સેકન્ડ એમ કીધું કે જ્યાં જ્યાં કમ્પ્લેન થાય છે મીન્સ કે ત્યાં કંઈક ને કંઈક ડીપ રૂટેડ ડિસ્ટર્બન્સ છે, ત્યાં કંઈક તો પ્રોબ્લમ છે, એટલા માટે જ કમ્પ્લેન થાય છે, બાકી થાય નહીં. તો જ્યાં જ્યાં કમ્પ્લેન છે એવું સિમ્પટમ એવું શો કરે છે કે ત્યાં કંઈક ડીપ રૂટેડ ડિસ્ટર્બન્સ છે, ડીપ રૂટેડ પ્રોબ્લમ છે. વર્કર્સ આર ગવર્ન બાય એક્સપેરિમેન્ટ એક્સપિરિયન્સ ઓબટેન ફ્રોમ બોથ ઇનસાઇડ આઉટસાઇડ ધ કંપની. એટલે જે વર્કર્સ છે ને એ ખાલી તમે ઓર્ગેનાઇઝેશનની અંદર તમે એની સાથે કેવું બિહેવ કરો છો, અંદર કેવું ખ્યાલ રાખો છો, એનાથી એ બનતા નથી. એને આઉટસાઇડ, ઇનસાઇડ ને આઉટસાઇડ ઓફ ધ કંપની બોથ જગ્યાએથી એ બને છે. વર્કર્સનું જે એક્સપિરિયન્સ લીએ છે એ ખાલી ઇનસાઇડ ધ કંપનીથી નહીં, ઇનસાઇડ તમે જે એને પ્રોવાઈડ કરો છો એનાથી નહીં, આઉટસાઇડ ઓફ ધ કંપની છે એનાથી પણ એની પ્રોડક્ટિવિટી છે એ બધી વસ્તુ ડેવલપ થાય છે. ફોર્થ પોઈન્ટ છે, ધ સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ કંપની રિપ્રેઝન્ટ અ સિસ્ટમ વેલ્યુ ફ્રોમ વિચ વર્કર ડરાઇવ સેટિસ્ફેક્શન ઓર ડિસસેટિસ્ફેક્શન. એટલે સોશિયલ કંપનીની જે વેલ્યુઝ છે, કંપની રિપ્રેઝેન્ટ સિસ્ટમ ઓફ વેલ્યુ વિચ વર્કર ડિરાઇવ સેટિસ્ફેક્શન ઓર ડિસસેટિસ્ફેક્શન. એટલે સોસાયટીમાં કંપનીની શું છે, ઓર્ગેનાઇઝેશનની જે ઇમ્પ્રેશન છે, કંપનીની જે વેલ્યુઝ છે એનાથી નક્કી થાય છે કે વર્કર સેટિસ્ફાય છે કે ડિસસેટિસ્ફાય છે. કંપનીની વેલ્યુઝ, કલ્ચર એ બધું ભણશું આપણે આગળ.
फिफ्थ छे द सोशल डिमांड ऑफ द वर्कर आर इन्फ्लुएंस बाय सोशल एक्सपेरिमेंट्स इन द ग्रुप बोथ इनसाइड आउटसाइड द वर्क प्लांट। એટલે હવે જે સોશિયલ એક્સપેરિયન્સ છે, સપોઝ કે આપણે ટુ ગર્લ્સ લીધી હતી અને કો વર્કર્સ ચૂઝ કરવાને કીધા, તો એ કો વર્કર્સ કેવા છે એના લીધે પણ એની પ્રોડક્ટિવિટીને અસર થાય। એટલે એને જે સોસાયટીમાં બોથ ઇનસાઇડ ધ ગ્રુપ આઉટસાઇડ ધ ગ્રુપ ઓર વર્ક પ્લાન્ટ એની પણ એના પ્રોડક્ટિવિટીને અસર થાય। ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ઇન્ટરવ્યુ ઇટ વોઝ ડિસ્કવર ધેટ વર્કર્સ બિહેવિયર વોઝ બીંગ ઇન્ફ્લુએન્સ બાય ગ્રુપ બિહેવિયર। હવે જ્યારે આ ઇન્ટરવ્યુ થયું ત્યારે એવું જાણવા મળ્યું કે જે વર્કર છે એ જે ગ્રુપમાં કામ કરે છે ને એ ગ્રુપના બિહેવિયરની એને અસર થાય। સપોઝ કે ચાર ગર્લ્સનું ગ્રુપ છે, એમાંથી એક ગર્લ્સ છે એ કઈ રીતે વર્ક કરે છે એની અસર એ રીતે ડિટરમાઇન થશે કે બાકીની બીજી ત્રણ કઈ રીતે વર્ક કરે છે। ગ્રુપ બિહેવિયરથી ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયરમાં નક્કી થશે। હાવેવર ધીસ કન્ક્લુઝન ઇઝ નોટ વેરી સેટિસ્ફેક્ટરી એન્ડ ધેરફોર રિસર્ચર ડિસાઇડ ટુ કન્ડક્ટ અનધર સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ। એટલે આ બધું ઇન્ટરવ્યુ લીધું ત્યારે એનું જાણવા મળ્યું કે લગભગ તો આવું જ છે કે ભાઈ વર્કર્સને તમે બોલવાનો ચાન્સ આપો, એને ડિસેટિસ્ફેક્શનને શો કરી શકે, જ્યાં જ્યાં ડિસેટિસ્ફેક્શન છે ત્યાં કંઈક પ્રોબ્લેમ છે, અને જે સોસાયટીમાં રહીએ છીએ એના વ્યૂઝ કેવા છે એના ઉપરથી નક્કી થાય છે એનું પરફોર્મન્સ। પણ તોય એ લોકો શ્યોર નહોતા, એટલે લાસ્ટ સ્ટેજ એને કરવો પડ્યો બેંક વાયરિંગ રૂમ ઓબ્ઝર્વેશન એક્સપેરિમેન્ટ। તો એ ફોર્થ સ્ટેજ જોઈએ, એમાં શું હતું? ધીસ એક્સપેરિમેન્ટ વેર કન્ડક્ટેડ ટુ ફાઇન્ડ આઉટ ધ ઇમ્પેક્ટ ઓફ સ્મોલ ગ્રુપ ઓન ઇન્ડિવિજ્યુઅલ। હવે આમાં હવે એ લોકો એક્ઝેક્ટ ફાઇન્ડ આઉટ કરવા ગયા કે ભાઈ જે ગ્રુપ છે સ્મોલ ગ્રુપ એની કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક વ્યક્તિ ઉપર શું અસર થાય છે। ઇન ધીસ એક્સપેરિમેન્ટ ધ ગ્રુપ ઓફ 14 મેલ વર્કર વેર ફોર્મ ઇન્ટુ સ્મોલ વર્ક ગ્રુપ। હવે આમાં 14 મેલ વર્કરને લેવામાં આવ્યા અને એક સ્મોલ એનું ગ્રુપ બનાવ્યું। અવરલી વેજીસ ફોર ઇચ વર્કર વોઝ ફિક્સ્ડ ઓન ધ બેઝિસ ઓફ એવરેજ આઉટપુટ ઓફ ઇચ વર્કર। આમાં 14 વર્કર જે હતા એનો અવરલી વેજીસ કલાકનો વેજ ડિસાઈડ થઈ ગયો, અને એ કઈ રીતે આપવાનું છે, જેટલું આઉટપુટ એ પ્રોડ્યુસ કરે એ પ્રમાણે એને અવરલી વેજીસ મળતા, એક વ્યક્તિ જેટલું કામ કરે અવરનું એ પ્રમાણે એને અવરલી વેજીસ મળી જતા હતા। બોનસ એઝ ઓલ્સો પેએબલ ઓન ધ બેઝિસ ઓફ ગ્રુપ ઇફોર્ટ। હવે બોનસ ક્યારે અપાતું? અવરલી વેજીસ તો એને એ જ રીતે અપાતા, સપોઝ કે 14 વર્કરનું એક ગ્રુપ બનાવ્યું તો એમાં એક વ્યક્તિ જેટલું કલાક કામ કરે એ પ્રમાણે એને મળી જતા હતા કલાક, અને આઉટપુટ જેટલું આપે એ પ્રમાણે। પણ એને બોનસ ત્યારે જ મળશે જ્યારે એને આખું ગ્રુપ છે ને એ સારું કરે ત્યારે। એટલે બોનસ ગ્રુપ ઇફોર્ટ બેઝિસ ઉપરથી હતું। ઇટ વોઝ એક્સપેક્ટેડ ધેટ હાઈલી ઇફિશિયન્ટ વર્કર વુડ બ્રિંગ પ્રેશર ઓન લેસ ઇફિશિયન્ટ વર્કર ટુ ઇન્ક્રીઝ આઉટપુટ ટુ ટેક એડવાન્ટેજીસ ઓફ ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન। હવે આવું અઝ્યુમ એક્સપેક્ટ કરવામાં આવ્યું, હાઇપોથિસિસ હતું કે ભાઈ જે 14 વર્કરનું છે ગ્રુપ એમાં જે હાઈલી ઇફિશિયન્ટ હશે ને વર્કર, સપોઝ કે 2-3 એવા વર્કર છે કે જે હાઈલી ઇફિશિયન્ટ છે, જે એક્સ્ટ્રા કામ કરવા રેડી છે, એ લોકો બીજા જેટલા વર્કર્સ છે એના ઉપર પ્રેશર કરશે કે ભાઈ તમે પણ સારું કરો કામ, એટલે બધાને ગ્રુપ ઇન્સેન્ટિવ્સ મળે। એટલે એવું અઝ્યુમ કરવામાં આવ્યું કે હાઈલી ઇફિશિયન્ટ વર્કર હશે એ પ્રેશર કરશે લેસ ઇફિશિયન્ટ વર્કરને, આ બધા લેસ ઇફિશિયન્ટ વર્કર છે અને આ બધા હાઈ ઇફિશિયન્ટ વર્કર છે જે વધુ કામ કરી શકે એવા છે, એ લેસ ઇફિશિયન્ટને પ્રેશર કરશે કે ભાઈ તમે પણ સારું કામ કરો, એટલે બધાને ગ્રુપ ઇન્સેન્ટિવ મળે। હાવેવર સ્ટ્રેટેજી ડીડ નોટ વર્ક, વર્કર એસ્ટાબ્લિશ ધેર ઓન સ્ટાન્ડર્ડ ઓફ આઉટપુટ। પણ આવું કંઈ બન્યું નહીં, વર્કરે પોતાનું એક સ્ટાન્ડર્ડ પોતે જ પોતાની રીતે નક્કી કર્યો, ધે પ્રોડ્યુસ લેસ એઝ કમ્પેર ટુ સ્ટાન્ડર્ડ સેટ બાય ધ ઓર્ગેનાઇઝર। પણ હવે બધા ભેગા મળી અને ઓછું જ પ્રોડક્શન કરતા, બધા જે ઇફિશિયન્ટ હતા ને એ પણ પછી આની જગ્યાએ આવી ગયા અને બધા એની રીતે જ ટાર્ગેટ સેટ કરીને એ રીતે જ પ્રોડક્શન કરતા હતા, એવી રીતે થયું। સો ધે પ્રોડ્યુસ લેસ કમ્પેર ટુ સ્ટાન્ડર્ડ સેટ બાય ઓર્ગેનાઇઝર, ઓર્ગેનાઇઝેશન જે ટાર્ગેટ આપ્યું એના કરતા ઓછું જ પ્રોડ્યુસ કરતા, કોઈ દિવસ એને પાર કરવાની ટ્રાય કોઈએ કરી જ નહીં, કેમ કે એ લોકોને એવું થાય કે ભાઈ હું એકલો પ્રોડ્યુસ વધુ કરું તો એનાથી ગ્રુપ તો ઇન્સેન્ટિવ ક્યારે મળશે, જ્યારે બધું ગ્રુપ બને સારું કરે તો। ધ વર્કર ગીવન વેરિયસ રીઝન ફોર ધીસ બિહેવિયર, હવે વર્કર્સે ઘણા બધા આને આવું બિહેવિયરના રીઝન આપ્યા। ફોર એક્ઝામ્પલ ફિયર ઓફ અનએમ્પ્લોયમેન્ટ, ઘણી વાર એને એવું થયું ભાઈ અમને કાઢી મૂકશે, અમે સારું કામ કરીએ છીએ તો એટલે આપણે કંઈ સારું કામ કરવું નથી। ફિયર ઓફ રેઇઝ ઇન ધ સ્ટાન્ડર્ડ, એકવાર તમે સ્ટાન્ડર્ડ અચીવ કરી લો, ટાર્ગેટ જે આપ્યા છે અચીવ કરીને હાઈ કરવા મળશો બધા, અને જો બોનસ આપણે મળી ગયું તો બીજી વાર સ્ટાન્ડર્ડ એનથી હાઈ આપશે, એટલે ફિયર ઓફ રાઇઝ ઇન ધ સ્ટાન્ડર્ડ, ડિઝાયર ટુ પ્રોટેક્ટ ધ સ્લો વર્કર, અને બીજું એક એવું કે ભાઈ સ્લો વર્કર કોણ વર્કર છે એવા જે ઇનિફિશિયન્ટ છે એને ઢાંકવા માટે આ બધા ઇનિફિશિયન્ટ થઈ ગયા, બધા જે લેવલ આપ્યું છે ટાર્ગેટ આપ્યું છે એના કરતાં ઓછું પ્રોડક્શન કરવા માંડ્યા,
આવા બધા ઘણા રીઝન હતા. તો હોથોર્ન એક્સપેરિમેન્ટ ક્લિયરલી શો ધેટ મેન એટ અ વર્ક ઇઝ મોટિવેટેડ બાય મોર ધેન ધ સેટિસ્ફેક્શન ઓફ ઇકોનોમિક નીડ. એટલે જે વર્કર છે, હવે હોથોર્ન એક્સપેરિમેન્ટ છે એમાં એવું કન્ક્લુઝન આવ્યું કે જે વર્કર છે, જે કામ કરે છે, એનું મોટિવેશન ખાલી ઇકોનોમિક નીડથી નથી મળતું. ઇટ શો ધેટ ગુડ ઇન્ફોર્મલ હ્યુમન રિલેશન. એટલે આમાં એણે એવું કહેવાનું કે હ્યુમન રિલેશન જો સારા હોય, ઇન્ફોર્મલ, એ પણ એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. મેનેજમેન્ટ શુડ રિકોગ્નાઇઝ ધ પીપલ આર ઇશેન્શિયલી સોશિયલ બિંગ, નોટ મેરલી ઇકોનોમિક. હવે મેનેજમેન્ટ એવું સમજવું જોઈએ કે માણસોને ખાલી પૈસા નથી જોતા, ઇકોનોમિક માટે એ ખાલી કામ નથી કરતા, એ સોશિયલ સામાજિક પ્રાણી છે માણસ. એટલે એને કોવર્કર્સ પણ એવા જોશે જે સપોર્ટ કરશે, એટલે એને ઇન્ફોર્મલ ગુડ રિલેશન જોશે. સોશિયલ બિંગ, નોટ મેરલી ઇકોનોમિકલ બિંગ. એઝ અ સોશિયલ બિંગ ધે આર અ મેમ્બર ઓફ ગ્રુપ. મેનેજમેન્ટ શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રુપ એટ્રીબ્યુટ, ગ્રુપ સાયકોલોજી. એટલે એ જે ગ્રુપમાં કામ કરતા હશે, એ ગ્રુપના જેટલા લોકો જેવું બિહેવ કરશે ને, એવો જ એક વ્યક્તિ બિહેવ કરવા માંડશે, એવું કન્ફ્યુઝન આનું આવ્યું. એટલે કન્ફ્યુઝન એ પાછી એક્સ્ટ્રામાં કીધું છે કે ભાઈ હોથોર્ન એક્સપેરિમેન્ટમાં કઈ કઈ રીતે થયું. પહેલું છે, સોશિયલ એન્ડ સાયકોલોજિકલ ફેક્ટર આર રિસ્પોન્સિબલ ફોર વર્કર્સ પ્રોડક્ટિવિટી એન્ડ જોબ સેટિસ્ફેક્શન. હવે વર્કરની પ્રોડક્ટિવિટી ક્યારે વધે? જ્યારે સોશિયલ અને સાયકોલોજીકલ, સાયકોલોજી એટલે કે જે વર્કર કામ કરે છે, જે ગ્રુપમાં કામ કરે છે, એમાં એને મજા આવતી હોય, માનસિક રીતે શાંત હોય સાયકોલોજીકલી, તો એ સારી પ્રોડક્ટિવિટી કરશે, તો એને જોબ સેટિસ્ફેક્શન હશે. ઓનલી ગુડ ફિઝિકલ વર્કિંગ કન્ડિશન નોટ ઇનફ. ખાલી તમે લાઇટનિંગ સારું આપી દો, વર્કિંગ અવર્સ ઘટાડી દો, રેસ્ટ પીરિયડ સારું આપી દો, એનાથી કંઈ થતું નથી. એને સોશિયલ અને સાયકોલોજીકલ ફેક્ટર પણ સારા હોવા જોઈએ. જે ગ્રુપમાં એ કામ કરે છે ત્યાં પણ એને કામ કરવાનું મન થવું જોઈએ, તો જ પ્રોડક્ટિવિટી વધશે. સેકન્ડ, ઇન્ફોર્મલ રિલેશન આ અમોંગ ધ વર્કર ઇન્ફ્લુઅન્સ વર્કિંગ બિહેવિયર પરફોર્મન્સ મોર ધેન અ ફોર્મલ રિલેશન. એટલે જે ગ્રુપ એ લોકોએ બનાવ્યું હતું 14મું જ કહીએ, કે પછી આ સેકન્ડ જે હતો એક્સપેરિમેન્ટનો સ્ટેજ, એમાં 2 ગર્લ વર્કરે બીજી 4ને સિલેક્ટ કરવાની, તો એની રીતે જેની સાથે એને ભળતું હતું એને સિલેક્ટ એને કરી. તો ઇન્ફોર્મલ જેની સાથે વધુ એને ભળતું હોય ત્યાં એક વર્ક થઈ જાય તો એને ખબર ના પડે. ઘણી વાર આપણે એવું હોય ને કે ભાઈ આપણે કામ કરતાં કરતાં ઘણું, વાતું કરતાં કરતાં ઘણું કામ કરી નાખીએ, એટલે આમાં એ લોકો ઇન્ફોર્મલી જો ફ્રેન્ડ્સ બની જઈએ તો પછી વર્ક એ લોકો ઘણું બધું કરીને, પણ ફોર્મલ જ્યારે રિલેશન સ્ટ્રિક્ટલી કીધું હોય કે ભાઈ આની સાથે જ વર્ક કરતું, ત્યારે એટલું પ્રોડક્શન મળતું હતું નહીં. તો ફોર્મલ રિલેશન કરતાં ઇન્ફોર્મલ રિલેશન છે ને, એના લીધે ઘણું બધું પ્રોડક્શન વધી શકે. એમ્પ્લોય વિલ પરફોર્મ બેટર ઇફ ધે અલો ટુ પાર્ટિસિપેટ ઇન ડિસિઝન મેકિંગ. હવે આ માસ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામમાં આપણે જોયું હતું ભાઈ કે ભાઈ ઇન્ટરવ્યૂને પાર્ટિસિપેટ કરવા દેવાનું, એટલીસ્ટ જે વર્કર્સ છે એ લોકોને ડિસિઝન મેકિંગમાં. સેકન્ડ સ્ટેજ હતો એમાં આપણે જોયું હતું ભાઈ જેટલી ગર્લ્સ હતી, 2 ગર્લ્સ સિલેક્ટ કરી હતી, પછી જેટલા જેટલા ચેન્જીસ ઇન્ટ્રોડ્યુસ કરતા હતા ને ત્યારે એને કન્સલ્ટ કરવામાં, એને પૂછવામાં આવતું હતું, ડિસિઝન મેકિંગમાં એને પાર્ટ આપો તો એ પરફોર્મ સારું કરી શકે. ફોર્થ છે, ઇમ્પ્લોય વિલ ઓલ્સો વર્ક મોર ઇફિશિયન્ટલી વેન ધે બિલીવ મેનેજમેન્ટ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ વેલફેર. હવે ઇમ્પ્લોય ક્યારે સારું બિહેવ કરશે, સારી પ્રોડક્ટિવિટી આપશે? જ્યારે એને એવું લાગશે કે ભાઈ આપણું મેનેજમેન્ટ છે આપણું વેલફેરનું વિચારે છે. વેન ઇમ્પ્લોય આર ટ્રીટેડ વિથ રિસ્પેક્ટ ડિગ્નિટી ધેર પર્ફોમન્સ વિલ ઇમ્પ્રૂવ. હજી એક વાત એ કે જ્યારે ઇમ્પ્લોયને તમે રિસ્પેક્ટથી ડિગ્નિટીથી જ્યારે એની સાથે બિહેવ કરો છો, એને ડિગ્નિટીથી ટ્રીટ કરો છો, ત્યારે એનું પર્ફોમન્સ વધે છે. એન્ડ સિક્સ છે, ગુડ કમ્યુનિકેશન બિટવીન સુપરવાઇઝર એન્ડ સબઓર્ડિનેટ કેન ઇમ્પ્રૂવ ધ રિલેશન ઓફ પ્રોડક્ટિવિટી. એટલે કમ્યુનિકેશન સારું હોવું જોઈએ, સુપિરિયર સાથે પ્રોપર હોવું જોઈએ, તો જ પ્રોડક્ટિવિટી વધશે. એટલે જનરલી મેજરલી તમે એક જ પોઈન્ટ કે ભાઈ ઇન્ફોર્મલ રિલેશન, હ્યુમન રિલેશન સારા હશે ને તો ફિઝિકલ ફેક્ટર એટલા બધા અસર નહીં કરે. ફિઝિકલ ફેક્ટર સારા નહીં હોય ને તો પણ વર્કર્સ છે એ હાઈ પ્રોડક્ટિવિટીથી વર્ક કરી શકશે. આ એક વાત જે મેજરલી હોથોર્ન એક્સપેરિમેન્ટમાંથી આવી. એના ક્રિટિસિઝમ પણ છે ઘણા બધા. એમાં કીધું છે કે લેક ઓફ વેલિડિટી. ધ હોથોર્ન એક્સપેરિમેન્ટ વોઝ કન્ડક્ટેડ વેર કન્ટ્રોલ સિચ્યુએશન, ધ ફાઇન્ડિંગ વિલ નોટ વર્ક ઇન ધ રિયલ સેટિંગ. હવે આ એક શિકાગોની એક કંપનીમાં આ વસ્તુ કરેલી છે, એવું છે તો જરૂરી તો નથી કે બધી જગ્યાએ વર્ક કરે પણ. ધ વર્કર અંડર ઓબ્ઝર્વ ન્યૂ અબાઉટ ધ એક્સપેરિમેન્ટ. હવે જેટલા જેટલા વર્કર હતા ને જેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું, જે ફિમેલ વર્કર હતા, મેલ વર્કર હતા, એ બધાને ખબર હતી કે ભાઈ આપણા ઉપર એક્સપેરિમેન્ટ થાય છે. એટલે મે બી ચાન્સીસ છે ખરા કે એ લોકો એટલા સમય પૂરતો, જોકે એક્સપેરિમેન્ટ ઘણા વર્ષો સુધી ચાલ્યો, પણ અહીંયા એમ કહેવા માંગે છે વર્કરને ખબર હતી કે અમારા ઉપર એક્સપેરિમેન્ટ થાય છે, તો કદાચ એણે એનું બિહેવિયર ચેન્જ પણ કરી નાખ્યું હોય,
देरफोर दे मे बी इम्प्रूव देर परफॉर्मन्स ઓનલી બાય ધ એક્સપેરિમેન્ટ. એને બની શકે કે ભાઈ એક્સપેરિમેન્ટ જ્યાં સુધી થયો ત્યાં સુધી એ લોકોએ એનું પરફોર્મન્સ સુધાર્યું. પછી મોર ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન આસ્પેક્ટ. આમાં એવું થોડું એક્સપેરિમેન્ટને એક જ કન્ફ્યુઝન મેજર જે આવ્યું એક ભાઈ હ્યુમન બિહેવિયર, હ્યુમનને અન્ડરસ્ટેન્ડ કરવું, ઇન્ફોર્મલ રિલેશન છે તો એ સારા હશે તો વર્ક સારું કરશે. એટલે આમાં મોર ઇમ્પોર્ટન્સ હ્યુમન બિહેવિયરને આપવામાં આવ્યું. પછી શું કીધું છે તો કે ટુ મચ ઇમ્પોર્ટન્સ હ્યુમન આસ્પેક્ટ. હ્યુમન આસ્પેક્ટ અલોન, હવે ખાલી હ્યુમન આસ્પેક્ટથી તો કંઈ પ્રોડક્શન ઇમ્પ્રુવ, ઘણા બધા ફેક્ટર્સ છે જેના લીધે પણ પ્રોડક્શન ઇમ્પ્રુવ થાય છે તો એ વસ્તુ અહીં કન્સિડર કરવામાં આવી નથી. પ્રોડક્શન ઓલ્સો ડિપેન્ડ ઓન ટેકનોલોજી એન્ડ અધર ફેક્ટર. ઘણીવાર ટેકનોલોજીના લીધે બીજા ઘણા બધા ફેક્ટર છે જેના લીધે પ્રોડક્ટિવિટી વધે પણ એ અહીં કન્સિડર કર્યા નથી. થર્ડ છે મોર ઇમ્ફેસિસ ઓન ગ્રુપ ડિસિઝન મેકિંગ. હવે અહીંયા ગ્રુપ ઉપર એક્સપેરિમેન્ટ થયો છે એટલે ગ્રુપ ડિસિઝનને મોર ઇમ્ફેસિસ દીધું છે. હોથોર્ન એક્સપેરિમેન્ટ પ્લેસ ટુ મચ ઇમ્ફેસિસ ઓન ગ્રુપ ડિસિઝન મેકિંગ. ઇન રિયલ સિચ્યુએશન ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન કેન ટોટલી નિગ્લેક્ટ, સ્પેશિયલી વેન ક્વિક ડિસિઝન રિક્વાયર, ધેરફોર નો ટાઈમ ટુ કન્સલ્ટ વિથ અધર. એટલે અહીંયા કોઈ પણ ડિસિઝન લેવામાં આવતું ને તો ગ્રુપમાં બધાને પૂછી અને પછી લેવાતું. પણ રિયલ લાઈફમાં તમે જોવા જાય તો ઘણીવાર સ્પીડમાં ડિસિઝન લેવા પડતા હોય તો કન્સલ્ટ કરીને લેવાતા પણ નથી. એટલે એ એક એનો નેગેટિવ પોઈન્ટ થયો. અને લાસ્ટ છે ઓવર ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ ઓફ વર્કર. આમાં વર્કર્સને ઘણી બધી ફ્રીડમ આપી દેવામાં આવી તો એ વસ્તુ અહીંયા ઓવર બતાવી છે. ધ હોથોર્ન એક્સપેરિમેન્ટ ગીવ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ ટુ ફ્રીડમ ઓફ વર્કર. ઇન રિયાલિટી ટુ મચ ફ્રીડમ ટુ વર્કર કેન લેવર ડાઉન ધ પર્ફોમન્સ એન્ડ પ્રોડક્ટિવિટી. પણ રિયાલિટીમાં વર્કર્સને આટલી બધી ફ્રીડમ ના દેવી જોઈએ એવી જેણે આને ક્રિટિસાઇઝ કર્યું છે ને એ લોકોનું કહેવું છે. ઓકે, તો આટલા વસ્તુ હોથોર્ન એક્સપેરિમેન્ટમાં જો ડીપમાં સ્ટડી કરીએ તો આટલું આવે છે. બાકી તો તમારે એક્ઝામિનેશનમાં જેટલા માર્ક્સમાં પૂછાય એ પ્રમાણે તમારે આમાંથી લખવાનું થાય. બધું લખવું જરૂરી નથી. ક્રિટિસિઝમ, કન્ક્લુઝન, તમે આમાંથી ચાર સ્ટેજ એટલીસ્ટ તમારે ડિસ્ક્રાઇબ કરવા પડશે. ચારે ચાર સ્ટેજ છે ને જ્યારે જ્યારે હોથોર્ન એક્સપેરિમેન્ટ પૂછે તો ચારે ચાર સ્ટેજ ડિસ્ક્રાઇબ તો કરવા જ પડશે. બાકી તમારે ક્રિટિસિઝમ લખવું હોય તો તમારી ઈચ્છાની વાત છે. બાકી જેટલા માર્ક્સમાં પૂછાય એ પ્રમાણે તમારે લખવાનું હશે. ઓકે, થેન્ક યુ.